નમસ્તે આપણી સાથે પ્રધાનમંત્રીશ્રી બધા આમ તો મારે રૂબરૂ આવવું જોઈએ રૂબરૂ આવવાથી તમને બધાને મળવાનું થાત પરંતુ સમયના અભાવે આજે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ પવિત્ર કાર્યક્રમમાં ભાગીદાર બનવાનું મને સૌભાગ્ય મળ્યું છે મારી દ્રષ્ટિથી આ કામ અનેક પ્રકારે મહત્વનું છે બૃહદ સેવા મંદિર પ્રોજેક્ટ એનું આ એક પવિત્ર કાર્ય અને સૌના પ્રયાસથી થઈ રહ્યું હોય અને મેં તો લાલ કિલ્લા પરથી કહ્યું હતું સબકા પ્રયાસ बदाने मां उमियाधाम विकास माटे थी ने मां उमिया धाम सेवा संकुल निर्माण ने साथ बदा जोड़ी ने एक नवो लक्ष्यांक धार्मिक काम थाय आध्यात्मिक का काम थाय પરંતુ એનાથી વધારે સેવાનું કામ થાય અને આ જ સાચો માર્ગ છે આપણે ત્યાં તો કહ્યું છે નર કરણી કરે તો નારાયણ હો જાય આપણે ત્યાં કહ્યું છે જનસેવા એ જગ સેવા અને આપણે તો જીવમાં શિવ જોનારા લોકો અને તેથી યુવા પેઢીને ભાવિ પેઢીને તૈયાર કરવા માટેનું આખું જે આયોજન આમાં આપે કર્યું છે અને સમાજના સાથ સહકારથી સાથે લઈને કર્યું છે એ ખૂબ જ અભિનંદનીય છે આવકાર્ય છે અને મને કહેવામાં આવ્યું કે તમે એક અભિયાન ચલાવ્યું હતું માં ઉમિયા શરણમ મમા એકાવન કરોડ વખત આ નું રટણ થાય લખાય તો એ પણ એક શક્તિનો ધોધ બની જતું હોય છે અને તમે માં ઉમિયાના શરણે જઈને જનતા જનાર્દનની સેવાનો માર્ગ અપનાવ્યો છે અને આજે અહીંયા સેવાના અનેક મોટા કામોની શરૂઆત થઈ રહી છે માં ઉમિયા ધામ વિકાસ પ્રોજેક્ટ એવા એક વિશાળ સેવા યજ્ઞ આવનારી પેઢીઓ માટે બહુ ઉપયોગી થવાનો છે અને એટલા માટે આપ સૌ અભિનંદનના અધિકારી છો પરંતુ જ્યારે આપ યુવા ધનને અનેક અવસર આપી રહ્યા છો એના માટે અનેક વ્યવસ્થાઓ ગોઠવી રહ્યા છો ત્યારે એક વાત કહેવાનું મને જરૂર મન થાય છે ને એટલે આજના સમયમાં સ્કિલ ડેવલપમેન્ટનું ખૂબ મહત્ત્વ છે સ્કિલ ડેવલપમેન્ટને તમારી દરેક વ્યવસ્થાની સાથે ક્યાંય ને ક્યાંય જોડતા જ રહેવું જોઈએ જરૂર તમે વિચાર તો કર્યો જ હશે પરંતુ સ્કિલના મહત્વને વધારવાની આવશ્યકતા છે આપણે ત્યાં તો પહેલાં પરિવારની વ્યવસ્થા જ એવી રહેતી હતી કે એક પ્રકાર છે હુનર સ્કિલ એ વારસાગત મળ્યા જ કરતી હતી પણ હવે સમાજ જીવનની રચના બદલાણી છે તો આપણે વ્યવસ્થા ગોઠવીને આ કરવું પડે અને દેશ આઝાદીના અમૃત મહોત્સવ જ્યારે મનાવી રહ્યો હોય ત્યારે અને ગુજરાતમાં જ્યાં સુધી આપ સૌની સેવા કરવાનો મોકો મળ્યો અને આપે જ્યારે હવે દેશની સેવા કરવાનો મોકો આપ્યો છે ત્યારે મારી એ વાતો જરૂર યાદ કરાવીશ કે આઝાદીના અમૃત મહોત્સવમાં પણ સમાજ તરીકે સમાજને દેશને આપણે શું આપીશું એનો પણ એક દ્રઢ સંકલ્પ કરીને અહીંથી જવું જોઈએ એવા સાચી છે કે જ્યારે જ્યારે હું તમારી વચ્ચે આવ્યો છું ત્યારે ઘણી બધી વાતો કરી છે ઘણા બધા વિષયો પર મેં તમારો સાથ અને સહકાર માગ્યો છે અને તમે બધાએ આપ્યો પણ છે મને બરાબર યાદ છે જ્યારે ઊંઝા એકવાર બેટી બચાવવું આંદોલન ચલાવવા માટે થઈને પ્રયાસ કરતો અને ઊંઝા આવીને તમને બધાને ઘણું બધું કહ્યું હતું મેં કે ભાઈ ઊંઝા જ્યાં માતા ઉમિયાનું ધામ હોય અને ત્યાં દીકરીઓના જન્મની સંખ્યા ઘટતી જાય આ તો મોટું કલંક કહેવાય અને મેં તમારી પાસે બધા વચન માગ્યું હતું ભાઈ આપણે આ સ્થિતિ સુધારવી પડે મારા જે તમારા બધાનો આભાર માનવો છે કે આપે એ વાતને માથે ચડાવી અને ધીરે 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 દીકરીઓની સંખ્યા દીકરાઓની બરાબરી કરે એવી સ્થિતિ પેદા થઈ તમને પણ લાગતું હશે કે સમાજમાં રમવાનું કેટલું જરૂરી હતું અને આપે કર્યું એ જ રીતે મને બરાબર યાદ છે કે જ્યારે આપણે નર્મદાના પાણી આવવાની શરૂઆત થઈ સુજલામ સુફલામની યોજના બનાવી ત્યારે પણ મેં ઉત્તર ગુજરાતના ખેડૂતોને ખાસ વિનંતી કરી હતી સૌરાષ્ટ્રના ખેડૂતોને ખાસ વિનંતી કરી હતી મા ઉમિયાના ભક્તોને વિનંતી કરી હતી કે ભાઈ ભલે પાણી આવ્યું છે પરંતુ આપણને તો પાણીનું મહત્વ ખૂબ સમજાય બાકી લોકો માટે જલ એ જીવન છે એ કદાચ સૂત્ર લાગે નારો લાગે પણ આપણને તો ખબર છે કે પાણી વગર આપણે કેવા તળવળતા રહ્યા છીએ સહેજ વરસાદ ખેંચાય તો આપણા કેટલા દિવસો ખરાબ જતા હતા આખું વરસ બગડી જાય એ આપણને ખબર હતી અને તેથી આપણે કહ્યું પાણી બચાવવું છે અને ઉત્તર ગુજરાતમાં મોટા પાયા પર ટપક સિંચાઈની મેં આગ્રહ કરેલો આપે એને પણ માથે ચડાવ્યું ઘણા બધા ક્ષેત્રોમાં ટપક સિંચાઈ એનો અમલ થયો પાણી પણ બચવા માંડ્યું ખેતી પણ સારી થવા માંડી એ જ રીતે આપણે આપણી ધરતી માતાની ચિંતા કરવાની વાત પણ કરી હતી સોઇલ હેલ્થ કાર્ડની પરંપરા સમગ્ર દેશમાં આપણે ગુજરાતમાં શરૂ કરી હતી હવે તો આખા દેશમાં કરી રહ્યા છીએ કે આપણી જે ધરતી માતા છે જે આપણને જીવાડે છે એની તબિયત કેવી છે તો જુઓ ભાઈ અને સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા આપણે ધરતીની હાલત જાણતા હતા એમાં શું ખરાબી આવી છે શું બીમારી આવી છે શું જરૂરી છે એ બધું તો આપણે કર્યું પણ છતાંય ઉત્પાદનનો મોહ જલ્દી બધું મળી જાય આ મનુષ્યનો સ્વભાવ છે ને એમાં જાત જાતના કેમિકલ જાત જાતના ફર્ટિલાઇઝર જાત જાતની દવાઓ એ આપણે નાખતા જ ગયા અને આપણે ધરતી માતાને તબિયતની ચિંતા જ ના કરીએ આજે હું આપણી પાસે વિનંતી કરવા આવ્યો છું મા ઉમિયાની જ્યારે સેવા કરતા હોઈએ ત્યારે આ ધરતી માને આપણે ભૂલી ના શકીએ અને ઉમિયા માના સંતાનોને તો ધરતી માને ભૂલવાનો અધિકાર જ નથી તો આપણા માટે તો બંને બરાબર છે આપણું જીવન જ ધરતી માતા છે અને આપણું અધ્યાત્મ ઉમિયા માતા છે અને તેથી મારો તો આપને આગ્રહ છે કે આપણે વેળાસર સંકલ્પ કરીએ ઉમિયાની સાક્ષીએ સંકલ્પ કરીએ કે હવે આપણે ઉત્તર ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી તરફ જઈશું અને પ્રાકૃતિક ખેતીને બીજા અર્થમાં કહીએ તો ઝીરો બજેટવાળી ખેતી આપણે આ નક્કી કરી શકીએ ઘણા લોકોને એમ થાય કે ભાઈ આ મોદી સાહેબના ખેતીની શું સમજ પડે એ તો કયા કરે ચલો ભાઈ મારી વાતમાં તમને થોડી તકલીફ થતી હોય ને એવું કરો તમારું બે એકરનું ખેતર હોય તો આ વર્ષે એક એકરમાં પ્રાકૃતિક ખેતી કરો અને એક એકરમાં જે દર વખતે કરતા એવું કરો બીજા વર્ષે પણ એવું કરો જો તમને ફાયદો લેખે તો પછી બે વર્ષ પછી બે બે એકરમાં તમે પ્રાકૃતિક ખેતી કરી જુઓ ખર્ચો બચશે અને ધરતી માતા ફરી એનો કાયાકલ્પ થઈ જશે એનામાં નવી ચેતના આવી જશે અને તમે આવનારી અનેક પેઢીઓ માટે સારું કામ કરીને જશો એવો મને પાકો વિશે અને હવે વૈજ્ઞાનિક રીતે આ બધું પુરવાર થયું છે હું સોળમી તારીખે અમૂલ ડેરીના એક કાર્યક્રમમાં સંબોધન કરવાનું છું અને એમાં પ્રાકૃતિક ખેતી ઉપર જ ચર્ચા કરવાનું છું હું તો તમને બધાને વિનંતી કરું કે આ પ્રાકૃતિક ખેતી શું છે સમજો એને સ્વીકાર કરો અને મા ઉમિયાના આશીર્વાદ લઈને આગળ ધપાવો અને સબકા પ્રયાસ આજ આપણો મુદ્દો છે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ અને હવે સબકા પ્રયાસ એ જ રીતે તમે જોયું હશે કે બનાસકાંઠામાં ખાસ કરીને ક્રોપ પેટર્ન પણ બદલાઈ ગઈ અનેક પ્રકારની નવા ખેતીના ઉત્પાદન વેપારી જુઓ કચ્છમાં કચ્છની અંદર પાણી પહોંચ્યું અને ડ્રીપ ઇરિગેશન સ્વીકાર્યું આજે કચ્છમાંથી ફળ ફળાથી વિદેશ જવા માંડ્યા તો આપણે ત્યાં પણ જઈ શકીએ એનો આપણે વિચાર કરીએ અને તેથી મારો તો આગ્રહ છે કે જ્યારે આજે માતા ઉમિયાની સેવામાં તમે બધા કામો શરૂ કરી રહ્યા છો અને એ તો વાત સાચી છે કે મા ઉમિયાની જ્યારે આરાધના કરતા હોઈએ તો એમ લાગે કે ભાઈ ચાલો પરલોક માટે કરીએ છીએ પરંતુ તમે મા ઉમિયાના આરાધનાની સાથે મા ઉમિયાની સાથે સેવા જોડી છે એટલે તમે પરલોકની સાથે સાથે ઇહલોકની પણ ચિંતા કરી છે વર્તમાન પેઢી એ સક્ષમ બને અને એમનું જીવન સમૃદ્ધ બને મને પાકો વિશ્વાસ છે કે આજના અવસરે માઉમિયાના આશીર્વાદ સાથે આજે નવા પ્રયાસ શરૂ થયા છે નવી યોજનાઓ શરૂ થઈ રહી છે એ જરૂર ગુજરાતના વિકાસમાં દેશના વિકાસમાં મોટું યોગદાન આપશે આઝાદીના અમૃત મહોત્સવ હોય માઉમિયાનું ધામ બનતું હોય એ વખતે અનેક નવા સંકલ્પ કરીને આપણે બધા સાથે ચાલીએ ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ અને જ્યારે પણ રૂરૂ મળવાનું થશે જરૂર આ બધી કેવી પ્રગતિ ચાલી છે કેટલું કામ આગળ વધ્યું છે એની વાતચીતો પણ કરીશું ચાલો આવજો બધા જય ઉમિયામાં